રાજુલામાં વસવાટ કરતા અને અત્યંત સામાન્ય પરિવાર તરીકે જીવન ગુજારનાર તેવા એક ખેડૂત પરિવારના દીકરાએ અતિ આધુનિક રોબોટનું નિર્માણ કરેલું છે. ઇજનેરીનો અભ્યાસ કરી અને તેણે જ્યારે જ્યારે સમાચારોની અંદર બોરવેલમાં કોઈ બાળક પડી ગયાના સમાચાર સાંભળતો ત્યારે ત્યારે તેના મનની અંદર આ બાબતે કંઈક કરી છૂટવાની તમન્ના થતી હતી અને તેણે આખરે મહામુસીબતે અનેક મહિનાઓ અને વર્ષોની મહેનતની ફળશ્રુતિ રૂપે એક રોબોટ બનાવેલો છે કે જે બોરમાંથી બાળકને સુરક્ષિત બહાર લાવી શકે છે. તેને દિલ્હી મુકામે નરેન્દ્ર મોદીનું આમંત્રણ મળી ચૂકેલું છે. રાજુલાના ગરીબ ખેડૂતના ઇજનેર દીકરાએ આધુનિક ટેકનિક અને પોતાની સૂઝબૂઝથી બોરવેલમાંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવેલો છે. નાના એવા રાજુલામાં ખેતી કરતા આ યુવાને ઇજનેરીનો અભ્યાસ કરેલો છે અને પોતાના સેલફોનથી ગમે તેવા ઊંડા બોરવેલ અંદર ખાબકેલા બાળકને રોબોટની મદદ વડે બહાર કાઢી શકાય તેમ છે. જે ટેકનિક અતિ આધુનિક છે અને આ મહેશ આહિર નામના ઇજનેરે રાજુલામાં રહી પોતાની કોઠાસૂદથી આ રોબોટ વિકસાવેલો છે ત્યારે દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલયથી મહેશને તેડું આવી ગયેલું છે. રાજુલામાં રહી નાની એવી ખેતી ધરાવતા ઉકાભાઈ આહિરના દીકરા મહેશભાઈ આહિરે આધુનિક રોબોટ બનાવી સૌને દ્વિધામાં મૂકી દીધેલા છે. વ્યવસાયે ખેતી કરી મહેશ હાલ ઇજનેર બનેલો છે અને મહેશ આહિર દ્વારા આ રોબોટની શોધ થયેલી છે. ત્યારે મહેશના જણાવ્યા મુજબ તે સતત મીડિયામાં જોતો કે બાળક બોરવેલમાં અજાણતા પડી જાય છે અને બાર બાર કલાકના રેસ્ક્યુ બાદ પણ તેને બોરવેલમાંથી જીવિત કાઢી શકાતું નથી. તેથી તેણે પોતાની કોઠાસૂદથી અને સૂઝબૂઝ દ્વારા અતિ આધુનિક બોરવેલ રોબોટ વિકસાવેલો છે જે પોતાના ફોનથી સંપૂર્ણ ઓપરેટ થાય છે અને ચેક બોરવેલના તળિયા સુધી તેમાં ચોખ્ખું જોઈ શકાય છે અને બાળકની હલનચલનની મૂવમેન્ટના આધારે બાળકને બોરવેલમાંથી સેફ રીતે રેસ્ક્યુ તુરંત કરી શકાય એનું મહેશ જણાવી રહેલ છે. મારું નામ મહેશ આહિર, રાજુલાનો રહેવાસી છું અને આ રોબોટ બનાવવાનો મને વિચાર ગયા વર્ષે આવ્યો. ગયા વર્ષમાં એક વડોદરા જિલ્લાના ગામની અંદર એક બોરવેલ એક્સિડન્ટ થયેલું. એ બોરવેલ એક્સિડન્ટની અંદર એક 2-2.5 વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું. તો ત્યાંની લોકલ પબ્લિક અને NDRFની ટીમે 30-35 કલાક સુધી મહેનત કરી પણ એ બાળકને સહી સલામત બોરવેલમાંથી બહાર ન કાઢી શક્યા અને છેવટે એ બાળકને બોરવેલમાં જ દફનાવવામાં આવ્યું. ત્યારે મને વિચાર આવ્યો કે હું સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલો વ્યક્તિ છું તો આ મુદ્દા ઉપર હું શું કરી શકું. ત્યારથી મારા મનમાં એવો વિચાર હતો કે મારે કંઈક એવો રોબોટ બનાવવો જોઈએ કે જેથી જો કોઈ આવી દુર્ઘટના થાય તો બાળકને સહેલાઈથી આપણે રેસ્ક્યુ કરી શકીએ. ત્યારબાદ 7 મહિના સુધી મેં એ આઈડિયા ઉપર વિચાર કર્યો અને છેલ્લા 3 મહિના પહેલાં મેં એ આઈડિયા ઉપર રોબોટ બનાવવાનું કામ ચાલુ કર્યું. સુરતથી એક મારો મિત્ર સંજય મકવાણા મારી પાસે આવ્યો અને કીધું કે તું જો આ રોબોટ બનાવવા માંગતો હતો હું તારી સાથે રહીશ અને આપણે બંને આ રોબોટ બનાવીએ. તો એ બાદ મેં રોબોટ બનાવવાનું ચાલુ કર્યું અને હાલ આ રોબોટનું મેં સફળતાપૂર્વક પ્રોટોટાઇપ બનાવી નાખ્યું છે. અને આ પ્રોટોટાઇપ બનાવવાથી એ ફાયદો થશે કે જો કોઈ આવી દુર્ઘટના બને તો ત્યાં આ રોબોટ લઈ જવામાં આવે તો 20-25 મિનિટની અંદર જ એક બાળકને સહેલાઈથી રેસ્ક્યુ કરી શકીએ અને બાળકને રેસ્ક્યુ કરવામાં સરળતા રહે એટલા માટે રોબોટની અંદર LED લાઇટ, કેમેરા તેમજ ઓક્સિજનની સુવિધા આપવામાં આવી છે જેથી કરીને બાળકના વિઝ્યુઅલ આપણે બહાર જોઈ શકીએ અને બાળક સહેલાઈથી શ્વાસ લઈ શકે જેથી બાળકને આપણે આરામથી બહાર રેસ્ક્યુ કરીને નીકાળી શકીએ. આ રોબોટનું મેં સફળ પરીક્ષણ કર્યા બાદ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં કોલ કર્યો તેમજ લેટર મોકલ્યું તો ત્યાંથી મને કહેવામાં આવ્યું છે કે આપ 27 તારીખે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પર આવો. એટલા માટે હું 27 તારીખે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પર જઉં છું અને થોડા ડોક્યુમેન્ટ્સ અને મારા રોબોટના વિઝ્યુઅલ ત્યાં જમા કરાવવાનો છું. એ બાદ મારો રોબોટ અને મારી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક બાઇક લઈ ઓન રોડ હું પ્રાઇમ મિનિસ્ટરને મળવા જઈશ.
મહેશ આહિર 27 તારીખે પ્રધાનમંત્રી કાર્યાલયે દિલ્હી જાય છે અને પ્રધાનમંત્રી મોદીને મળીને આધુનિક રોબોટ વિશે માહિતગાર કરશે. ત્યારે મહેશ આહિરના પિતા સામાન્ય ખેડૂત છે અને મહેશને તેમને ખેતી કરતા કરતા ઇજનેર બનાવેલો છે, જેથી તેમને ગૌરવ છે. ત્યારે મહેશના પિતા ઉકાભાઈ જણાવે છે કે મહેશને અતિ શોખ હતો અને તે દિવસ રાત મહેનત કરી આ બોરવેલમાંથી સેફ રીતે બાળકને બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવેલો છે, જેમાં દિવસ રાત તેણે મહેનત કરી છે, જે રોબોટથી બાળકને આરામથી બહાર ખેંચી શકાય છે. મારું નામ ઉકાભાઈ છે ને પોપર રાજુલાની અંદર રહી છે ને ખેતીનો અમારો બિઝનેસ છે, ખેતી કરીએ છીએ ને મારી પાસે ખાલી 3 એકર જમીન છે ને મારા દીકરાએ જે આ રોબોટ બનાવ્યો છે એ રોબોટની અંદર એને એવો વિચાર આવ્યો કે ભાઈ 3-3 દિવસ 4-4 દિવસ રેસ્ક્યુ કરે છતાં બાળક સલામત ન નીકળે એવું એને લાઈ જોયું. ગઈ સાલ વડોદરા જિલ્લાની અંદર જે આ બની ગઈ ઘટના ને એ લોકોએ 3 દિવસ મહેનત કરી આપણી ટીમે ને પબ્લિકે, પણ છતાં એમાં કાંઈ સફળતા મળી નહીં. છોકરાને અંદર દફનાવવામાં આવ્યું એટલે એને કીધું કે પપ્પા આ જે વસ્તુ હું ટેકનોલોજીની યારે સકળાયેલો છું સાયન્સમાં ને આ વસ્તુ શક્ય છે હું બનાવી શકું. તો મેં કહું બેટા જો તું બનાવી શકતો હો ને આવી વસ્તુ જો બનતી હોય તો બનાવાય ખરેખર, તો મારે માટે તો ગૌરવ બને કે ભાઈ મારા દીકરે આવી વસ્તુ બનાવી, પણ આપણા કાઠિયાવાડ માટે, આહિર સમાજ માટે કે આપણા હિન્દુસ્તાન માટે પણ ગૌરવ બને કે આ વસ્તુ હજી હિન્દુસ્તાનની અંદર બની નથી. એવી વસ્તુ તો હું જો બનાવવા માંગતો હોય ને એની અંદર તને સફળતા મળે તો હું બહુ પણ ખુશી છું. રાજુલાના યુવક મહેશને જેણે દિવસ રાત્રિના મદદ કરી છે તે સંજય મકવાણા આ ઇજનેર મહેશ આહિરનો મિત્ર છે અને તે જણાવે છે કે આ મીડિયામાં અમે નિહાળતા અને રોજબરોજ બોરવેલમાં બાળકો પડી જતાની ઘટના બનતી, જેથી મહેશ દ્વારા તેમની ટેકનિકથી ઓક્સિજન બોરવેલમાં મળે, સાથે સાથે બોરવેલમાં પડેલ બાળક આઘું કે ઊંડું હોય તો પણ આ રોબોટ સીધું કરી તેને બહાર ખેંચી લાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. મારું નામ મકવાણા સંજય છે અને મહેશ મારો ફ્રેન્ડ છે અને એને મને કીધું હતું 3-4 મહિના પહેલા કે મારી પાસે કોઈ આવો આઈડિયા છે અને કોઈ આવો રોબોટ બનાવવો છે, તો મેં કીધું કે ચાલો તો ટ્રાય કરીએ આપણે બનાવવા માટે. તો રોબોટ તો અમે 3-4 મહિનામાં બનાવી નાખ્યો છે અને એમાં આરડીઓનો અને અમુક પ્રકારની મોટરો નાખેલી છે, એલઈડી ડિસ્પ્લે છે અને મોબાઈલથી કંટ્રોલ કરી શકીએ છીએ. એમાં 60-70 હજાર જેવો ખર્ચો થઈ ગયો. આવો અતિ આધુનિક રોબોટ વિકસાવીને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પાસે ડેમો કર્યો અને આખા રોબોટ વિશે ધારાસભ્ય ડેરને માહિતગાર કર્યા. ધારાસભ્ય ડેર દ્વારા સરકારમાં આ રોબોટ વિશે વિસ્તૃત ચર્ચા કરી દેશ લેવલે રોબોટ પહોંચે તેવી આશાઓ વ્યક્ત કરેલી છે. આજના સમયમાં જે કંઈ વસ્તુ બહુ અઘરી હોય તો એ માનવજીવન છે. માનવજીવનને કોઈ પણ ભોગે બચાવવું એ સરકારની અને તમામ લોકોની પ્રાથમિક ફરજ છે. આપણે ઘણી બધી વાર એવું સાંભળ્યું છે કે નાના બોરની અંદર નાના બાળકો રમતા રમતા ક્યારેક પડી જતા હોય છે અને મહામુશ્કેલી એ બહાર કાઢવામાં એમને પડતી હોય છે. મોટા ભોગે બાળકોનો જીવ બચતો નથી, પણ આધુનિક ટેકનોલોજીનો સહારો લઈને, એનો આધાર લઈને જો કંઈ કરવામાં આવે તો ચોક્કસપણે બાળકોનું જીવન એમાં બચી શકે એમ છે. ગર્વ છે અમને રાજુલાના યુવાન મહેશભાઈ આહિર ઉપર, જે ખેડૂત પુત્ર છે. એમના પિતાજી પણ વર્ષોથી ખેતી કરી રહ્યા છે, એકદમ નાના પરિવારમાંથી આવે છે અને એણે જે ટેકનોલોજી વિકસાવી છે કે આવા કોઈ પણ બોરની અંદર જો બાળક પીડ્યું હોય તો એને હેમખેમ એઝ સુન એઝ પોસિબલ એટલે કે ઝડપતાથી કેમ લઈ શકાય, અને એના એના માટેનું એણે જે યંત્ર જે બનાવ્યું છે, રોબોટ જે બનાવ્યો છે, એ આજે અમે જોયું અને ચોક્કસપણે રાજી થવા જેવું છે. આવનારા સમયની અંદર સરકારમાં આ પેટર્ન મંજૂર થાય અને દેશ લેવલે અને રાજ્ય લેવલે યોગ્ય રીતે એની જાળવણી સાથે બધાને મળે અને જો આવી દુર્ઘટના કોઈ ઘટે તો ચોક્કસપણે એમાં રહેલા બાળકની જાન બચાવી શકાય એના માટેનો જે પ્રયત્ન છે. અને ફરીવાર કહું છું કે ભાઈ મહેશભાઈ આહિર માત્ર રાજુલાનું નહીં, માત્ર આહિર સમાજનું નહીં, પણ આખાએ ગુજરાતનું એને નામ રોશન કર્યું છે અને આવનારા સમયની અંદર એની આ પેટર્ન દ્વારા તમામ લોકોને ફાયદો થશે એ હું સ્પષ્ટપણે માનું છું.